બારડોલીના સર્કિટ હાઉસ ખાતે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા આવનારી તારીખ 9ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારી તારીખ 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી સરદારની કર્મભૂમિ બારડોલી ખાતે જનજાતિ કલ્યાણ આશ્રમના યજમાન સાથે રાખવામાં આવી છે, જે અંતર્ગત રાખવામાં આવી છે, જેમાં ગુજરાતમાં આવેલી 26 જેટલી આદિવાસી પેટા જ્ઞાતિ હાજર રહેવાની છે. તેમજ બારડોલી પંથકમાં ગુજરાતની 26 જેટલી જનજાતિઓની વેશભૂષા તેમજ નૃત્ય રહેણી કહેણીના 26 જેટલા ટેબ્લોની સાથે શોભાયાત્રા નગરમાં ફરશે. ત્યારબાદ બારડોલીના ટાઉન હોલ ખાતે લક્ષ્મણ સિંહ મરકામના અધ્યક્ષ સ્થાને વિચાર ગોષ્ઠીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નમસ્તે. 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ, એ નિમિત્તે શ્રી ગુજરાત જનજાતિ કલ્યાણ આશ્રમ અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમનો એક ઉપક્રમ છે ગુજરાત વિભાગમાં, એના તરફથી એક ગુજરાત પ્રાંતની ઉજવણી બારડોલી નગરમાં કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાંથી લગભગ 3.5 થી 4 હજાર સુધી વનવાસી બંધુઓ અહીંયા આવશે, એમની શોભાયાત્રા રહેશે અને સમગ્ર નગરમાં એમનું અભિવાદન થશે. ત્યાર પછી ફરી પાછું નીકળવાના સ્થળેથી વિઠ્ઠલવાડી જઈને ત્યાં એમની જાહેર સભા રહેશે. ત્યાં સંત સ્વામી પ્રસાદજીનું એક આશીર્વચન રહેશે. એને પેરેલલ બીજો એક કાર્યક્રમ ટાઉન હોલની અંદર રાખવામાં આવ્યો છે. ત્યાં આગળ સમાજમાંથી જે ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટીઝ છે એમને એક બૌદ્ધિક રાખવામાં આવ્યું છે. માન્ય વક્તા શ્રી શ્રી લક્ષ્મણજી મરકમ આ વિષયનું ગહન અધ્યયન ધરાવે છે અને આ વિષય પર એમના મંતવ્યો રજૂ કરશે. સુરેશ રાઠોડનો રિપોર્ટ, બારડોલી.